नमस्कार, स्वागत छे आपनु સમાચારોમાં, આપની સાથે હું છું પ્રિયંકા. સુરત બાદ હવે નવસારીમાં પણ રસી ખૂટી પડી છે. નવસારીમાં પણ રસીકરણને અટકાવવું પડ્યું છે. જિલ્લાના ઘણા બધા વિસ્તારમાં રસીકરણ બંધ રાખવું પડ્યું છે. ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકામાં રસી ખૂટી છે. નવસારી શહેરમાં ઓછી માત્રામાં રસીનો જથ્થો છે. રસી અંગે આરોગ્ય વિભાગ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. રસી અંગે આરોગ્ય વિભાગે ભેદી રીતે મૌન જાળવી રાખ્યું છે. સુરતમાં પણ નવસારીનો જથ્થો ખૂટી પડ્યો છે, જેના કારણે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. નવસારીમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. નવસારીના અલગ અલગ કેન્દ્ર પર અલગ અલગ વિસ્તારોમાં આજે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે, કારણ કે રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી. રસીનો જથ્થો ખૂટી પડ્યો છે. જો કે ખૂટી પડેલા રસીના જથ્થાને લઈને આરોગ્ય વિભાગ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી. જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં આજે રસીકરણ બંધ રાખવામાં આવશે. આ અગાઉ સુરતમાં પણ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે, કારણ કે સુરતમાં પણ રસીનો જથ્થો ખૂટી પડ્યો છે. તો હવે નવસારીનું નામ પણ તેમાં જોડાઈ ગયું છે. નવસારીમાં પણ રસીનો પૂરતો જથ્થો નથી. એક તરફ વાતો એવી રીતે કરવામાં આવે છે કે રસીકરણ ખૂબ જ જરૂરી છે અત્યારના સમયગાળામાં, જે રીતે પરિસ્થિતિ વધારે ઘાતક અને ગંભીર બની રહી છે, તો બીજી તરફ રસીનો પૂરતો જથ્થો નથી. રસીનો જથ્થો નથી પર્યાપ્ત માત્રામાં પહોંચાડવામાં આવી રહ્યો, જેના કારણે રસીકરણ બંધ રાખવું પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ છે અત્યારે હાલ. કોરોનાના એક તરફ કેસ વધી રહ્યા છે, ત્યારે સરકાર તરફથી સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે રસીકરણને વેગવંતુ અને રસીકરણને ઝડપી બનાવવામાં આવે, જેથી કરીને ગંભીર પરિસ્થિતિવાળા દર્દી વધારે માત્રામાં ન સામે આવે, લોકોને કોરોનાથી બચાવી શકાય. પરંતુ રસીનો જથ્થો જ પૂરતી માત્રામાં અત્યારે અવેલેબલ નથી. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી માટે. ભાવિન, શું જાણકારી મળી રહી છે? એક તરફ તો રસીકરણની વાતો, તો બીજી તરફ રસીનો જથ્થો જ નથી પૂરતી માત્રામાં. ચોક્કસપણે, જો રસીકરણને લઈને વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં જે વેક્સિન છે, રસી જે એ ઘટી ચૂકી છે, એટલે કે જે ડોઝ જે પૂરતી મર્યાદામાં હોવો જોઈએ જિલ્લામાં એ ઘટી ચૂક્યો છે. જેને લઈને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકો, ચીખલી તાલુકો, વાંસદા, ખેરગામ, જલાલપોર સહિત જે તમામ તાલુકાઓ છે, એ તાલુકામાં છેલ્લા બે દિવસથી રસીકરણનું જે અભિયાન હતું એ બંધ થઈ ચૂક્યું છે. માત્ર નવસારી શહેરમાં, એટલે કે મર્યાદિત પ્રમાણમાં ગણી શકાય એટલો જ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. એ પણ એટલા માટે છે કે જે 60 વર્ષથી વધુ ઉંમર જે લોકો છે, જે વૃદ્ધ લોકો છે, અથવા જેને જરૂરિયાત છે એવા લોકોને ઇમરજન્સી સમયે રસી આપી શકાય એટલા માટે જ રસી છે એવી હાલ માહિતી મળી ચૂકી છે. પરંતુ ખાસ વાત પ્રિયંકા એ છે કે વહીવટીતંત્ર કે આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે કશું પણ બોલવા તૈયાર નથી. એટલે કે મીડિયા સમક્ષ જે રસીકરણ અભિયાન જે છે એ માટેનું જે વેક્સિન છે ઘટી ચૂકી છે, નવસારી જિલ્લામાં ડોઝ નથી, કેટલા ડોઝ ઉપલબ્ધ છે, આ તમામ માહિતી આરોગ્ય વિભાગ કે વહીવટીતંત્ર આપવા તૈયાર નથી. પરંતુ જે રીતના મીડિયાને જે પોતાના સોર્સિસ દ્વારા જે માહિતી મળી છે અને જે વેક્સિનેશન સેન્ટરો છે એ બે દિવસથી બંધ છે, એના પરથી ચોક્કસપણે કહી શકાય કે જિલ્લામાં વેક્સિનનો જે ડોઝ છે ઘટી ચૂક્યો છે. જેને લઈને જે તમામ સેન્ટરો છે આ તાલુકાઓના એમાં બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર નવસારી શહેરમાં જ મર્યાદિત પ્રમાણમાં રસી ઉપલબ્ધ છે, અને સાથે નવસારીથી માત્ર 20 કિલોમીટરના અંતર પર સુરત છે, અને સુરતમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, અને નવસારીથી સુરત મોટી સંખ્યામાં લોકો અપડાઉન કરતા હોય છે, જેથી કરીને લોકો ફરી સુરતથી સંક્રમિત થઈને નવસારીમાં આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લામાં પણ કોરોનાનું જે સંક્રમણ છે વધે એવી દેશ છે, અને આવા સમયે જ આ રીતના વેક્સિન ઘટી જવાથી નવસારી જિલ્લામાં કંઈક ચિંતાનો માહોલ બન્યો છે. પ્રિયંકા, બિલકુલ ભાવિન, આજના દિવસે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે, એવી કોઈ જાણકારી મળી રહી છે કે કેટલા સમય બાદ રસીકરણ ફરીથી શરૂ કરવામાં આવશે? ચોક્કસપણે પ્રિયંકા, આ મામલે તંત્ર હજુ પણ કશું બોલવા તૈયાર નથી. માત્ર તંત્ર દ્વારા એક તક મળી રહ્યા કે ટૂંક સમયમાં જે વેક્સિનનો જથ્થો છે આવી જશે, પરંતુ ક્યારે આવશે અને કેટલા દિવસો લાગશે એ હજુ કોઈ પણ પ્રકારની માહિતી વહીવટી તંત્ર દ્વારા આપવામાં નથી. ખાસ છેલ્લા ઘણા દિવસથી એવી પણ વાતો બહાર આવી છે કે જે રીતના કોરોનાના કેસો વધી રહ્યા છે એમાં પણ તંત્ર દ્વારા જે છે આંકડાઓ છુપવામાં આવી રહ્યા છે. એટલે કે મીડિયા સમક્ષ ઘણી એવી બાબતો સામે આવી છે કે કોરોના પોઝિટિવ જે લોકો છે એની સંખ્યા ઓછી આવી રહી છે બતાવવામાં, એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. સાથે જે કોરોનાથી જે લોકોના મૃત્યુ થયા છે સ્મશાનભૂમિમાંથી આંકડાઓ સામે આવ્યા છે, અને વહીવટીતંત્રના આંકડાઓ જે છે એમાં ઘણી વિસંગતાઓ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર તમામ
બાબતો છુપાવવા માંગે છે મીડિયાથી અથવા લોકો સમક્ષ આવવા નથી રહી. એ જ રીતના વેક્સિનેશનની પણ જે છે માહિતીઓ છે મીડિયા સમક્ષ નથી આવી રહી પ્રિયંકા, એટલા માટે કે હજુ કોઈને માહિતી નથી મળી રહી. પરંતુ એક જ જવાબ આરોગ્ય વિભાગ આપી રહ્યું છે કે ટૂંક સમયમાં વેક્સિનનો જથ્થો આવી જશે અને ફરી જે વેક્સિનેશનના કાર્યક્રમો છે એ શરૂઆત કરવામાં આવશે. હાલ અત્યાર સુધી નવસારી જિલ્લામાં તો જે સરકારી કર્મચારીઓ સહિત જે નર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર છે એ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે, પરંતુ જે હજુ કેટલાક લોકો બાકી છે, ઘણા લોકો બાકી છે, એ વેક્સિનેશન કાર્યક્રમ બંધ થતા વેક્સિનથી વંચિત થઈ રહ્યા છે. જી ભાવિન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો સુરતમાં પણ આ જ પરિસ્થિતિ છે. સુરતમાં રસીનો જથ્થો ખૂટી પડ્યો છે. સુરતમાં આજના દિવસે રસીકરણ નહીં કરવામાં આવે. આજે એક પણ સેન્ટર પર રસીકરણ નહીં કરાય. આવતીકાલથી રસીકરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાએ આ અંગેની જાહેરાત કરી છે. સુરતમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે કોરોનાને કારણે. અરે સુરતમાં જ રસીનો જથ્થો પણ ખૂટી પડ્યો છે, જેથી આજના દિવસે રસીકરણની પ્રક્રિયા નહીં કરવામાં આવે. આવતીકાલથી રસીકરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. આજે એક પણ સેન્ટર પર કોઈ પણ વ્યક્તિને રસી નહીં આપવામાં આવે, કારણ કે તંત્ર પાસે રસીનો જથ્થો જ નથી. આ અંગેની માહિતી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ આ અંગેની જાણકારી આપી છે. અરવલ્લીમાં કોરોનાનો કહેર વકરી રહ્યો છે ત્યારે મોડાસાની કોવિડ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. તાત્કાલિક 30 બેડ વધારવામાં આવ્યા છે. કુલ 80 પૈકી 48 બેડ પર જ ઓક્સિજનની સુવિધા છે. બેડ્સ વધારવામાં આવ્યા, 30 જેટલા બેડ તાત્કાલિક વધારવામાં આવ્યા છે. કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેના પગલે હોસ્પિટલની અંદર પણ હવે સુવિધા કરવામાં આવી રહી છે, કારણ કે દર્દીઓ જે હોસ્પિટલમાં દાખલ થવાવાળા છે તેની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેથી હોસ્પિટલ પણ સજ્જ રાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. હાર્દિક, શું છે પરિસ્થિતિ અરવલ્લીમાં અત્યારે કોરોનાને લઈને? ચોક્કસથી પ્રિયંકા, અરવલ્લી જિલ્લામાં કોરોનાને લઈને જે સ્થિતિ વિકટ બની રહી છે, ખાસ કરીને જે જિલ્લામાં એકમાત્ર કોવિડ હોસ્પિટલ આવેલી છે ત્યાં પણ હવે બેડ ફૂલ થવાની જે મામલો સામે આવી રહ્યો છે, બેડ હાઉસફુલ થયા છે. બીજી તરફ તાત્કાલિક અસરથી 30 જેટલા બેડ વધારી દેવામાં આવ્યા છે. જ્યારે શરૂઆતમાં આ જે કોવિડ હોસ્પિટલ છે ત્યાં માત્ર 30 બેડ હતા, ત્યારબાદ 20 બેડ વધારવામાં આવ્યા અને હવે 30 બેડ અન્ય વધારવાની જરૂર પડશે. એટલે કુલ 80 બેડ કરવામાં આવ્યા છે, જેમાં માત્ર 48 જેટલા બેડ ઉપર ઓક્સિજનની સુવિધા છે. કોવિડમાં પોઝિટિવ હોય ત્યારે ઓક્સિજનની માત્રા ઘટી જતી હોય છે, ત્યારે આ ખૂબ જ ચિંતાજનક આંકડો સામે આવી રહ્યો છે. ત્યારે જિલ્લામાં એક મહિલાનું મોત પણ નીપજ્યું છે. એટલે મૃત્યુઆંક ધીમે ધીમે વધી રહ્યો છે, કોરોના આંકડા વધી રહ્યા છે. ત્યારે જે વહીવટીતંત્ર, હાલ અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ નથી, તેના કારણે લોકો પરેશાન છે. ત્યારે ખાનગી હોસ્પિટલનો સહારો લેવાની લોકોને ફરજ પડી રહી છે. જી પ્રિયંકા. જી હાર્દિક, આભાર આપનો તમામ જાણકારી માટે. તો કોરોનાની સ્થિતિ અંગે કોંગ્રેસે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ અમદાવાદની છે. હોસ્પિટલ્સ ફૂલ છે અને દર્દીઓને આઈસીયુમાં બેડ અને વેન્ટિલેટર નથી મળી રહ્યા. સાથે જ તેમણે રાજ્ય સરકારને તાત્કાલિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. અન્ય પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કોઈ પણ હોસ્પિટલમાં આઈસીયુનો બેડ કે વેન્ટિલેટર ઉપલબ્ધ નહોતો, ત્યારે હું ગુજરાત સરકારને વિનંતી કરીશ કે લોકોના જીવનથી બીજું મોંઘું કશું જ નથી, આપણે તાત્કાલિક જે નાગરિકો તકલીફમાં છે, જેમને વેન્ટિલેટરની જરૂર છે અથવા આઈસીયુ બેડની જરૂર છે, એમને વ્યવસ્થા આપવી જ પડે અને આ માટેની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવાવવી જોઈએ. જેનો સરકારે 1200 બેડની કોવિડ હોસ્પિટલનો દાવો કર્યો છે, એ 1200 બેડમાંથી આઈસીયુ બેડ માત્ર 300 જ છે અને આ હોસ્પિટલમાં અનેક ફરિયાદો પ્રાપ્ત થાય છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાંબી લાઈનો હજુ પણ યથાવત છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની બહાર આજે પણ કતાર લાગેલી જોવા મળી. 300થી વધુ લોકો હોસ્પિટલની બહાર કતાર લગાવીને ઊભા છે. અલગ અલગ શહેરમાંથી લોકો આવે છે ઇન્જેક્શન લેવા માટે. અન્ય શહેરોથી લોકો પહોંચી ગયા છે ઇન્જેક્શન લેવા માટે. સવારે 5 વાગ્યાથી લોકો લાઈનોમાં ઊભા રહ્યા છે. છેલ્લા 4 દિવસથી ઇન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલની બહાર આ જ રીતે લોકોની કતાર લાગેલી જોવા મળી રહી છે.
અલગ અલગ શહેરોમાંથી લોકો આવી રહ્યા છે ઇન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે। અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને તેઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન જે છે કે તેની અછત વર્તાઈ રહી છે। હું દ્રશ્ય આપને બતાવીશ, આપ જોઈ શકો છો કે અમદાવાદના ખલતેજ વિસ્તારમાં આવેલી ઝાયડસ હોસ્પિટલનું આ દ્રશ્ય છે કે જ્યાં દર્દીના સ્વજનો જે છે તે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે વહેલી સવારથી જ લાંબી કતાર જે છે કે તે અહીંયા જોવા મળી રહી છે। અલગ અલગ જે જિલ્લાઓ જે છે કે ત્યાંથી પણ લોકો જે છે તે ઝાયડસ હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને જે ઇન્જેક્શન જે છે કે તેની ખરીદી માટે કતાર લગાવીને ઊભા છે અને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું હતું 3 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદવાની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં હજુ જે છે તે લોકોને જે છે તે આ ઇન્જેક્શન માટે કતાર લગાવવી પડી રહી છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતમાં કોરોનાનો વકરતો કહેર, ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સિવિલ અને સ્મીમેરમાં 883 દર્દીઓ ગંભીર પરિસ્થિતિમાં છે। સિવિલમાં 694 પૈકી 609 દર્દીઓ ગંભીર હાલતમાં છે, 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 110 બાયપેપ પર, 486 ઓક્સિજન પર છે। સ્મીમેરની જો વાત કરવામાં આવે તો સ્મીમેરમાં 282 પૈકી 274 દર્દી ગંભીર પરિસ્થિતિમાં છે। સુરતમાં એમએલએ શરૂ કરી હોસ્પિટલ, એમએલએ હર્ષ સંઘવીએ હોસ્પિટલ શરૂ કરી। કાર્યકરોની મદદથી તેમણે 100 બેડની હોસ્પિટલ તૈયાર કરી દીધી। 12 કલાકની અંદર જ 100 બેડની હોસ્પિટલનું નિર્માણ કર્યું। 72 લોકોના સ્ટાફ સાથે મેડિકલ ટીમ પણ તૈયાર છે। 72 કલાકમાં હોસ્પિટલ શરૂ કરવાનો લક્ષ્યાંક હતો, જે ફક્ત 12 કલાકમાં જ પૂર્ણ કરાયો। સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। કીર્તેશ, એમએલએ હર્ષ સંઘવીએ કોરોના કાળમાં ફરી એક વખત પોતાનું ઉત્તમ કાર્ય બતાવ્યું અને 100 બેડની હોસ્પિટલ તેમણે તૈયાર કરી દીધી છે, કેટલા સમયમાં કઈ રીતે આટલી જલ્દી તેમણે આ હોસ્પિટલ તૈયાર કરી લીધી? બિલકુલ પ્રિયંકા, જે રીતે કોરોનાની મહામારી સુરતમાં વધી રહી છે, દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, હોસ્પિટલોમાં બેડ ખાલી નથી, ત્યારે ભૂતકાળમાં બી કહી શકાય કે જે રીતે તેમણે હોસ્પિટલ શરૂ કરી હતી અને તેને લઈને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે વિધાનસભામાં વખાણ કર્યા હતા, પણ અત્યારે સુરતમાં હોસ્પિટલની જરૂર હોવાને લઈને 72 કલાકના લક્ષ્યાંક સાથે હોસ્પિટલના નિર્માણની વાત કરનાર ધારાસભ્યએ માત્ર 12 કલાકમાં કાર્યકર્તાઓ સાથે હોસ્પિટલ શરૂ કરી છે। ધારાસભ્ય આપણી સાથે છે, સીધા વાત કરીએ। હર્ષભાઈ, ન્યૂઝ 18 સાથે ગઈકાલે વાત કરી હતી, 72 કલાકમાં હોસ્પિટલ શરૂ કરવાની વાત હતી, 12 કલાકના લક્ષ્યાંકમાં 100 બેડની વ્યવસ્થા સાથે હોસ્પિટલ શરૂ કરીને આગામી 3-4 કલાકમાં અહીંયા દર્દીઓ પણ આવવાના શરૂ થશે, કેવી રીતે આ કાર્ય સફળ રહ્યું? ટોટલ કાલ સાંજથી આ કામગીરી ચાલુ કરેલી છે, આજે સાંજ સુધી 72 લોકોની ટીમ અહીંયા કામ કરતી હશે અને આપ જોઈ શકો છો કે ગણતરીના કલાકમાં ઓક્સિજનની લાઇનો બી લાગવાની ચાલુ થઈ ગઈ છે। આજે સાંજ સુધી આશરે 100 જેટલા બેડ પર ઓક્સિજન લાગી જશે અને 72 લોકોની ટીમ માત્ર 12 કલાકમાં અપોઇન્ટ કરવી એ મારા એકલાનું કામ નથી, અનેક કાર્યકર્તાઓએ સાથે મળીને આ હોસ્પિટલનું નિર્માણ કરેલું છે, શહેરના અનેક અગ્રણીઓનો સહયોગથી આ હોસ્પિટલનું નિર્માણ થયેલું છે, હું તો માત્ર નિમિત્ત બનેલો છું। ભૂતકાળમાં પણ હોસ્પિટલ શરૂ કરી 1500 જેટલા દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવી હતી, પણ અત્યારે જે પરિસ્થિતિ વિકટ બની છે, સરકારે 800 બેડની હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી છે, તમે સૌપ્રથમ આગળ આવ્યા છે, અન્ય ધારાસભ્ય આગળ આવીને તેમના વિસ્તારમાં પ્રખંડ હોસ્પિટલ શરૂ કરવી જોઈએ, કારણ કે જે રીતે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે? હું માત્ર કોવિડ કેર સેન્ટર ચલાવવા મારા મતમાં નથી, મારા ત્યાં અહીંયા 3 MD ડૉક્ટર, અનેક MBBS ડૉક્ટરો અને ખૂબ મોટી મેડિકલ ટીમ જોડે દર્દી રેમડેસિવિર બી અહીંયા આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। લાસ્ટ ટાઈમ બી એટલે કે ગયા વર્ષે 438થી વધારે લોકોને રેમડેસિવિરના 6-6 ઇન્જેક્શન આપવામાં આવેલા, ટોટલ 39 કે 40 જેટલા ટોસિલિઝુમાબ ઇન્જેક્શન બી અહીંયા આપવામાં આવેલા। આપ જોઈ શકો છો કે દર્દીના તમામ લોકોના બેડ પર આપવા માટે ગરમ પાણીની આ વ્યવસ્થા માટે કીટલીઓની વ્યવસ્થા થઈ રહી છે, અંદર આપ જોશો તો બાથરૂમ ટોયલેટ એ સ્પેશિયલી લેડીઝ અને જેન્ટ્સના અલગ અને ખૂબ મોટી સંખ્યામાં બનાવવામાં આવેલા છે। આ ખૂબ મોટો વિષય છે, આપ જોઈ શકો છો કે ઓક્સિજનની લાઇનો બી લાગવા માંડેલી છે, સાંજ સુધી ઓક્સિજનની ટોટલ આજે 100 બેડ પર અમે ઓક્સિજનની લાઇનનો ટ્રાયલ કરવાના છે અને મારું એવું માનવું છે કે આજે રાતથી કાં તો કાલે સવારથી મોટા મોટી કાલ સવારથી
અહીંયા સિવિલ હોસ્પિટલથી જે લોકોનો લોડ વધારે છે એટલે અમુક દર્દીઓને અહીંયા શિફ્ટ કરવાની વાત હમણાં ચાલી રહી છે. આ વખતે બી આ હોસ્પિટલમાં જે કોઈ દર્દીઓને રેમડેસિવિરની જરૂર હશે એ લોકોને તદ્દન મફતમાં અહીંયા રેમડેસિવિર મૂકવામાં આવશે. બિલકુલ, સુરતના ધારાસભ્યએ કહી શકાય કે પહેલ પ્રથમ વખત કરી હતી, બીજી વખત કરી હતી. હું હોસ્પિટલના દૃશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે દરેક વ્યક્તિને સારવાર મળી રહે તેના માટે ખાસ કહી શકાય કે એક રૂમ ટાઈપ બનાવવામાં આવ્યું છે, અહીંયા બેડ મૂકવામાં આવ્યું છે અને તમામ સુવિધાઓથી લેસ આ હોસ્પિટલ બનાવવામાં આવશે. કારણ કે ભૂતકાળમાં 1500 જેટલા દર્દીઓને અહીંયા સારવાર આપી સારા કરી ઘરે મોકલવામાં આવ્યા હતા, ત્યારે 72 કલાકના લક્ષણની વાત કરવાની સાથે જ માત્ર 12 કલાકમાં 100 બેડની હોસ્પિટલ ઊભી કરી છે અને આજે મોડી સાંજ સુધીમાં હોસ્પિટલ કાર્યરત થવા સાથે દર્દીઓ અહીંયા આવતા થઈ જશે. જો કે હર્ષસિંઘવીએ જે શરૂઆત કરી છે, ચોક્કસ સુરતના દરેક ધારાસભ્ય જો આ પ્રકારની શરૂઆત કરે તો સુરતમાં જે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, તો તેમની આ તમામ મુશ્કેલીઓનો ચોક્કસપણે હલ થઈ શકે. પ્રિયંકા જી, બિલકુલ કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો બેડ 100 જેટલા બેડ સાથેની હોસ્પિટલ તૈયાર કરી લેવામાં આવી છે. તો સુરતમાં વધુ એક હોસ્પિટલ કાર્યરત થશે, 800 બેડની વધુ એક હોસ્પિટલ કાર્યરત કરવામાં આવશે. થોડા દિવસમાં જ હોસ્પિટલ તૈયાર થઈ જશે. કિડની હોસ્પિટલની ઇમારતને કોવિડ બિલ્ડિંગમાં ફેરવવામાં આવશે, કોવિડના દર્દીઓની સારવાર કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જે રીતે વધી રહ્યા છે તેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને વધુ એક હોસ્પિટલને તૈયાર કરવામાં આવશે જ્યાં આગામી દિવસોમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે. સુરતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી સરકારે ગઈકાલે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી કિડની હોસ્પિટલને કહી શકાય કે દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની જાહેરાત કરી હતી. દ્રશ્ય સીધા જોઈ શકો છો કે સરકારની જાહેરાત બાદ, જો કે કોરોનાની એક વર્ષ પહેલાં જે મહામારી હતી તેને લઈને જ આ હોસ્પિટલમાં તાબડતોબ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ કોરોનાનું સંક્રમણ ઘટનાની સાથે હોસ્પિટલ ફરી એકવાર બંધ કરી હતી. પણ જે રીતે સતત સંખ્યા વધી રહી છે, સુરતમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી કોરોનાની હોસ્પિટલમાં 1000 બેડની હોસ્પિટલ ફૂલ થઈ જતા દર્દીઓની સતત સંખ્યા વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કિડની હોસ્પિટલ આજથી શરૂ થવા જઈ રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકો છો કે તમામ સ્ટાફને અહીંયા એલોટ કરી દેવામાં આવી છે, સાફસફાઈ શરૂ કરી દેવામાં આવી છે અને કહી શકાય કે જેમ જેમ જે 1000 બેડની હોસ્પિટલમાં દર્દીઓ સ્ટેબલ છે તમામ દર્દીઓને અહીંયા ખસેડવાની કામગીરી 11 અથવા તો 12 વાગ્યા બાદ શરૂ કરી દેવામાં આવશે. કારણ કે અહીંયા ઓક્સિજનની લાઈન હજુ બાકી છે, મોડી સાંજ સુધીમાં ઓક્સિજનની વ્યવસ્થા પણ અહીંયા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ વેન્ટિલેટરનો ઓક્સિજનવાળા દર્દીઓને પણ અહીંયા રાખવામાં આવશે. જે રીતે સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ મૂકવાની જગ્યા નથી, તમામ બેડો ફૂલ છે, ત્યારે સતત વધી રહેલા દર્દીઓને ધ્યાનમાં રાખી સરકારે આદેશ કર્યો છે અને આદેશ બાદ કહી શકાય આજ સવારથી જ આ હોસ્પિટલ તમામ રીતે કાર્યરત થઈ છે, ખાલી રાહ જોવાઈ રહી છે દર્દીઓની. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો, હાલ રોકાઈશું એક વિરામ માટે. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે, અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે, ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56
अपेक्षाओं पर खरा ना उतरो तो विकल्प नजर आवे। अपेक्षाओं थी आगळ वधीए तो पसंदगी सरल बने। आपनो गुजरात काले पण हतुं आजे पण छे। गुजरातीओना दिलनी पसंद दररोज सांजे 6:56 कलाक। अपेक्षाओं पर खरा ना उतरो तो विकल्प नजर आवे। अपेक्षाओं थी आगळ वधीए तो पसंदगी सरल बने। आपनो गुजरात काले पण हतुं आजे पण छे। गुजरातीओना दिलनी पसंद दररोज सांजे 6:56 कलाक। વેલકમ બેક। સીએમ કાર્યાલયમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે। નાયબ માહિતી નિયામકને કોરોના થયો છે। સીએમ કાર્યાલયમાં અધિકારી સંક્રમિત થયા છે। નાયબ માહિતી નિયામકને કોરોના થયો છે। તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સુરતમાં શાકભાજી લેવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે। શાક માર્કેટમાં ઘણા બધા લોકો માસ્ક વગર જોવા મળ્યા। શહેરમાં કોરોનાનો કહેર છે તો બીજી તરફ માર્કેટમાં લોકો ભીડ લગાવીને બેઠા છે। સોશિયલ ડિસ્ટન્સનો પણ લોકોમાં અભાવ જોવા મળ્યો। ન્યૂઝ 18 ગુજરાતી આપ સૌને સતત અપીલ કરી રહ્યું છે કે આપ અફવાઓ પર ધ્યાન ન આપો। અફવાઓથી પ્રેરાઈને પેનિક શોપિંગ કરવા માટે ન નીકળી પડો, કારણ કે કોઈ લોકડાઉનનો નિર્ણય નથી લેવામાં આવ્યો। માત્ર રાત્રિ કર્ફ્યુનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે, જેથી અફવાઓથી દોરાઈને આપ આ રીતે બજારોમાં ભીડ એકત્રિત ન કરો કે જેથી કરીને પરિસ્થિતિ વધારે ખરાબ થાય। સુરતના માર્કેટના આ દ્રશ્યો છે। શાકભાજી લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। લોકોમાં એક ડર છે। ગઈકાલે હાઈકોર્ટના નિર્દેશ બાદથી માત્ર નિર્દેશ કરવામાં આવ્યો હતો, પરંતુ લોકો એટલા ગભરાઈ ગયા છે કે લોકો તેમના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે દુકાનોમાં અને બજારોમાં ભીડ લગાવીને એકત્રિત થઈ રહ્યા છે। કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એક જૂથ થઈને કરી શકે। વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ। નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે। જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં થાય। આ વિચારને આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે।